નમસ્કાર, વીટીવી ન્યૂઝની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન સાથે હું છું સિદ્ધિ. અમારી આ રજૂઆતમાં અમારો પ્રયાસ એટલો જ હોય છે કે આપ કોઈ ગ્રહ દોષથી પીડાવશો, આપના જીવનમાં કોઈ સમસ્યા હશે અથવા તો આપને કોઈ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તો આપને તેનું યોગ્ય સમાધાન મળે અને આપના તમામ પ્રશ્નોનું નિરાકરણ મળે. આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. જય ગણેશ. સૌથી પહેલા આજનો દિવસ, આજના દિવસનું ખાસ મહત્વ શું છે, આજની તિથિ, આજનું પંચાંગ? યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. સર્વ દર્શક મિત્રોને, મારા અને પૂરી ભવિષ્ય દર્શનની ટીમ તરફથી આપ સર્વને જય ગણેશ. દર્શક મિત્રો, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, પિતૃને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ દિવસ છે. માન સન્માન પ્રતિષ્ઠા મેળવવા માટે મનુષ્ય પોતે ઘણા બધા પ્રયત્ન પણ કરતો હોય છે અને પિતૃઓની કૃપાથી જેવી રીતે સંતાનની પ્રાપ્તિ થાય, આર્થિક વૃદ્ધિ થાય, એવી રીતે પિતૃઓની કૃપાથી માન સન્માનની પણ પ્રાપ્તિ થઈ શકે છે. કઈ રીતે થઈ શકે એ વિષય ઉપર ચર્ચા કરીશું, પણ એ પહેલા લઈએ આજનું પંચાંગ. આજે તારીખ 30 સપ્ટેમ્બર 2018 નો દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ, કૃષ્ણ પક્ષ અને એની પંચમી કહેતા આજે પાંચમની તિથિ બની રહી છે. આજના દિવસની અંદર રોહિણી નામનું નક્ષત્ર સિદ્ધિ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ ચાલી રહ્યું છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ઉચ્ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, આજના દિવસનું તમે આટલું સરસ મહત્વ કહ્યું. એક સાથે આજે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે, પિતૃ તર્પણ કરતા હોય છે લોકો, ખાસ કરીને કેવા પ્રકારે પિતૃની કૃપા મેળવવા માટે ઉપાયો કરવા જોઈએ, રવિવારનો આજ દિવસ છે. દર્શક મિત્રો, પિતૃ કૃપા પ્રાપ્ત કરવા માટે, કારણ કે પિતૃ શાસ્ત્રની અંદર એવું લખેલું છે કે દેવની પૂજા કરતા પહેલા પણ પિતૃઓની કૃપા મેળવવી અત્યંત જરૂરી છે. ભગવાન કૃષ્ણથી લઈ રામચંદ્ર, સ્વામિનારાયણ ભગવાન, આ દરેક લોકોએ શ્રાદ્ધ કર્મ કરેલા હતા અને દરેક દેવતાઓએ જ્યારે જ્યારે પણ મનુષ્ય અવતારને ધારણ કર્યો ત્યારે પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે પોતે શ્રાદ્ધ કર્મ કરેલું હતું. અને શ્રાદ્ધનો વિશેષ પ્રકારનો મહિમા છે, કારણ કે પિતૃ પ્રસાદાચ જનકનક સમૃદ્ધિ રસ્તુ, પિતૃઓની કૃપાથી જ આપણને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે, સંતાનો સારા પ્રાપ્ત થાય છે, યશમાન પ્રતિષ્ઠા વધે છે અને દરેક પ્રકારનો સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે. જન્માક્ષરની અંદર જોવા જઈએ તો રાહુ ગ્રહ, એના દ્વારા આપણે પિતૃ દોષ થાય છે કે નહીં આ વસ્તુ જોઈ શકતા હોઈએ છીએ. આજે આપણે વાત કરવાના છીએ માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પિતૃઓની કૃપા કઈ રીતે મેળવી શકાય. આપણું શરીર પંચતત્વથી બનેલું છે, પૃથ્વી પંચતત્વથી બનેલી છે અને એટલા માટે જ શ્રાદ્ધ કર્મની અંદર પણ પંચતત્વનું વિશેષ પ્રકારનું મહત્વ રહેલું છે. એટલા માટે જ કીધેલું છે કે જ્યારે પણ આપણે શ્રાદ્ધ કર્મ કરવા માટે બેઠા હોય, પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે બેઠા હોઈએ, તો પ્રથમ જલ તત્વ માટે તર્પણ કરવું જોઈએ. તર્પણ કરવા માટે બંને હાથની અંજલિ લઈ અંદર કાળા તલ, પછી જલ, જવ અને જલ અને દુર્વા, આ વસ્તુ તમારે લઈ અને ખાસ કરી તમારા પિતૃઓને તમારે અંજલિ અર્પણ કરવી જોઈએ અને ઓમ પિતૃભ્યો નમઃ આ મંત્રનો જપ કરી શકો. તમારા દરેક પિતૃઓને માથે તમે તર્પણ કરી શકો અને ભગવાન વિષ્ણુની પૂજાનું પણ વિશેષ પ્રકારનું મહત્વ રહેલું છે. ગરીબોને, કાગડાને, કૂતરાને, એટલે આ બધા લોકોને પણ તમારે ખાસ કરીને મહત્વ આપવું જોઈએ. અને ખાસ કરી અને જ્યારે પિતૃપક્ષ ચાલતો હોય ત્યારે સૂર્યોદયથી પહેલા તમે જો પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરો તો એનાથી તમને વિશેષ પ્રકારનો લાભ મળી શકે. આજે રવિવારનો દિવસ બની રહ્યો છે, છઠનું શ્રાદ્ધ બની રહ્યું છે અને એના દેવતા ભગવાન કાર્તિકેય છે. એટલા માટે જોવા જઈએ તો તમારે જો પિતૃની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આજના દિવસે તમારે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ આ ચાર પ્રકારના તર્પણ આવે છે. દેવ તર્પણ આવે છે, ઋષિ તર્પણ આવે છે, મનુષ્ય તર્પણ આવે અને પિતૃ તર્પણ. આ ચાર પ્રકારના તમે તર્પણ કર્યા બાદ ભગવાન વિષ્ણુની તમે ષોડશોપચારથી પૂજા કરી, પીળા કલરનો પ્રસાદ અર્પણ કરી અને આજના દિવસની અંદર તમે જો કોઈ પણ ગરીબ બ્રાહ્મણને અથવા તો તમે બ્રાહ્મણને ભોજન કરાવો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. પિતૃઓની કૃપા પ્રાપ્ત કઈ રીતે કરી શકાય અને કઈ રીતે તમે સારા લાભ મેળવી શકો એ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, ચર્ચા કરી હતી પેલા પંકજભાઈ જોડાયા છે અમદાવાદથી. પંકજભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારો જન્મ તારીખ છે 24 માર્ચ 1985. 24 માર્ચ 1985, જન્મનો સમય સાંજે 7 વાગે 20 મિનિટ. સાંજે 7 વાગે 20 મિનિટ અને જન્મ નાગપુર.
શું પ્રશ્ન હતો? લગ્ન ક્યારે થશે અને લગ્ન પછીનું જીવન કેવું રહેશે? લગ્ન ક્યારે થશે અને લગ્ન પછીનું જીવન કેવું રહેશે? જો તમારા જન્માક્ષર જોવા જઈએ તો કન્યા લગ્ન ઉદિત થઈ રહ્યું છે અને કન્યા લગ્ન ની અંદર સપ્તમ સ્થાનમાં સૂર્ય, બુધ અને શુક્ર આ ત્રણ ગ્રહ બિરાજમાન છે. જ્યારે સપ્તમ સ્થાન ની અંદર ઉચ્ચનો શુક્ર આવતો હોય, સ્વગૃહી શુક્ર બિરાજમાન હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક થોડોક દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ્સો ક્રિએટ થતા મેં જોયા છે. પરંતુ તમારા જન્માક્ષર ની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે અને મંગળ અને રાહુ આ બંને ગ્રહો પણ સાથે બિરાજમાન છે. મંગળ દોષ હોવાના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન થઈ શકે છે. આગામી સમયની અંદર એટલે કે વૃશ્ચિક રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ દસમા મહિનાની અંદર સ્ટાર્ટ થશે. પછી આ પ્રયત્ન કરો તો અવશ્ય આપને લગ્ન માટેની સફળતાઓ મળી શકે. ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા કરવાથી આપને સારો લાભ મળી શકે. તમારી માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરો અને ખાસ અત્યારે પિતૃપક્ષ ચાલી રહ્યો છે, આઠમે રાહુ છે, માટે પિતૃ તર્પણ કરવાથી, પિતૃદોષ બનતો હોવાના લીધે પિતૃ તર્પણ કરવાથી આપને વિશેષ પ્રકારના લાભ મળી શકે છે. જય ગણેશ. બિલકુલ. અંજુબેન જોડાયા છે આણંદથી. અંજુબેન, પ્રશ્ન જણાવશો આપનો? અંજુબેન લાગે છે અંજુબેન, હા અંજુબેન પ્રશ્ન જણાવશો આપનો? હેલો. હા અંજુબેન, શું પ્રશ્ન છે આપનો? હેલો અંજુબેન, લાગે છે કે આપના ટીવી નું વોલ્યુમ આપે ફાસ્ટ કરી દીધું. મારા મિત્ર માટે પૂછવું છે મારે. જી. એમની બર્થડે તારીખ 17/8/70. જી. જન્મનો સમય? પોણા 12 વાગે બપોરે. અને જન્મસ્થળ જંબુસર. ઓકે, શું પ્રશ્ન હતો? એમનો બિઝનેસ બરાબર નહીં ચાલતો, એના માટે જાણવું છે. એમનો બિઝનેસ બરાબર નથી ચાલતો. જો એમના જન્માક્ષર જોવા જઈએ તો જન્માક્ષર ની અંદર તુલા લગ્ન ઉદિત થઈ રહ્યું છે. તુલા લગ્ન ની અંદર ગુરુ મહારાજ પ્રથમ સ્થાન ની અંદર બિરાજમાન છે અને લાભ સ્થાન ની અંદર સૂર્ય કેતુ નો ગ્રહણ યોગ છે. છેલ્લા 10 મહિનાથી આમ જોવા જઈએ તો એમના જન્માક્ષર મુજબ સિંહ રાશિની અંદર શનિ મહારાજ નું ભ્રમણ 2007, 2008 અને 2009 દરમિયાન હતું, એટલે એ પછીથી તકલીફોનો દોર ધીમે ધીમે વધતો ગયો. પરંતુ છેલ્લા 8 મહિનાથી પ્રોબ્લેમ્સ નું પ્રમાણ સવિશેષ માત્રામાં રહે અને ચંદ્ર રાહુ નો ગ્રહણ યોગ થતો હોવાના લીધે મેન્ટલી ડિસ્ટર્બન્સ એને ક્રિએટ થતું જણાય. લાભસ્થાન ની અંદર પણ સૂર્ય કેતુ નો ગ્રહણ યોગ છે. માન, યશ, પ્રતિષ્ઠા સારા પ્રાપ્ત થવા છતાં પણ ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર કરાવી શકે. સારો લાભ જોઈતો હોય, પિતૃપક્ષ ચાલી રહ્યું છે, પિંડદાન કરો, એનાથી સારો લાભ મળી શકે. ચંદ્ર રાહુ ગ્રહણ યોગ અને સૂર્ય કેતુ ગ્રહણ યોગ આ બંને દોષો થતા હોવાના લીધે એમની પૂજા અત્યંત કરવી જરૂરી રહેશે. ખાસ કરી અને સામાન્ય ઉપાયો દ્વારા સારો લાભ જોઈતો હોય તો માછલીને એમને કહો કે લોટ અર્પણ કરે, એનાથી પણ સારો લાભ પ્રાપ્ત થઈ શકે. અને કિષ્કિંધા કાંડ આવે છે રામાયણની અંદર, કિષ્કિંધા કાંડનો નિત્યને માટે પાઠ કરવાથી અવશ્ય સારી સફળતાઓ મળતી જણાશે. જય ગણેશ. બિલકુલ. હરેશભાઈ જોડાયા છે અમદાવાદથી. હરેશભાઈ, પ્રશ્ન જણાવશો આપનો? હા, જય ગણેશ. જય ગણેશ. હા, હવે મારી ભાણી વિશે પૂછવું છે. આપની ભાણી નું શુભ નામ? એનું નામ શ્રુતિ છે. જન્મની તારીખ? જન્મની તારીખ છે 9/6/2004. 9/6/2004. જન્મનો સમય? જન્મનો સમય છે રાત્રે 11:58. રાત્રે 11:58. જન્મનો સ્થળ? રાપર તાલુકો. રાપર. શું પ્રશ્ન હતો? હવે એના અભ્યાસ વિશે હાલ કેવું રહેશે અને ભણતરમાં બહુ છે ને, એટલે કેવું રહેશે? જો એમના જન્માક્ષર જોવા જઈએ તો કુંભ લગ્ન ઉદિત થઈ રહ્યા છે અને કુંભ લગ્ન ની અંદર ચંદ્ર મહારાજ બિરાજમાન છે. ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. સૂર્ય, બુધ અને શુક્ર આ ત્રણ ગ્રહ કર્મ સુખસ્થાન ની અંદર શુક્ર મહારાજ ત્યાં સ્વગૃહી બિરાજમાન છે, જેના લીધે ઇતર પ્રવૃત્તિ ની અંદર માઇન્ડ એનો વધારે પડતો ડાયવર્ટ રહે. વિદ્યા અભ્યાસ ના સ્થાન ની અંદર મંગળ અને શનિ નું ભ્રમણ ચાલી રહ્યું છે. મનની ચંચલિતતા વધારે રહે અને ટેકનોલોજી માઇન્ડ હોવા છતાં પણ માઇન્ડને બીજી જગ્યાએ પોતે ડાયવર્ટ કરી શકે. જ્યારે ગુરુ મહારાજ નું ભ્રમણ જોવા જઈએ તો ગુરુ મહારાજ એમના જન્માક્ષર ની અંદર સ્વાભાવિક રીતે થોડા ઘણા તકલીફદાયક પણ રહી રહ્યા છે.
કારણ કે સપ્તમ સ્થાન ની અંદર છે એટલા માટે અભ્યાસ ની અંદર થોડો ઘણો પ્રોબ્લેમ ક્રિએટ કરાવી શકે. શું કરવું? પીડા કે સૂતર નો દોરો લઈ હળદર ની અંદર પલાળી પોતાની હાઈટ મુજબ લઈ અને પોતાના જમણા હાથ ઉપર બાંધી દેવો. એનાથી વિદ્યા અભ્યાસ ની સુખાકારી એમને સારી પ્રાપ્ત થશે. દરરોજ સવારે તુલસી દલ નું સેવન કરવું અને ગાયત્રી મંત્ર નો જપ કરવો એમના માટે ઉત્તમ રહેશે, જેના દ્વારા તમે સારામાં સારા લાભ ની શક્યતાઓ બનાવી શકશો. એમના જન્માક્ષર મુજબ ચંદ્ર થોડો દૂષિત થઈ રહ્યો છે, માટે માતાની સેવા કરવી, પગમાં ઝાંઝર પહેરવા, એનાથી એમને સારો લાભ પ્રાપ્ત થઈ શકશે. જય ગણેશ. બિલકુલ. હિનાબેન જોડાશે નડિયાથી. હિનાબેન આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હા હાજી હિનાબેન. હિનાબેન હિનાબેન હા બોલો. બાબાના મેરેજ માટે પૂછું છું. બાબાનું નામ? જન્મની તારીખ? 11/11. 11/11. 10/11. જન્મનો સમય? 10/30. ઓકે. જન્મનું સ્થળ? જન્મનો ટાઈમ 6:30 સવારે. 6:30 સવારે. જન્મનું સ્થળ કયું? કરમસદ. કરમસદ. શું પ્રશ્ન હતો? મેરેજ માટે. મેરેજ માટે. વાહ. જુઓ, એમના જન્માક્ષર જોવા જઈએ તો જન્માક્ષર ની અંદર કન્યા લગ્ન ની અંદર સૂર્ય અને બુધ બિરાજમાન છે. વાણી પર પ્રભાવ સારો હોય. તેમના જન્માક્ષર મુજબ ચતુર્થ સ્થાન ની અંદર રાહુ મહારાજ નું ભ્રમણ અને પંચમ સ્થાન ની અંદર સ્વગૃહી શનિ મહારાજ નું ભ્રમણ કેરિયર ને ફર્સ્ટ પ્રાયોરિટી આપે. બુદ્ધિ સારી હોય અને વાત આવી લગ્ન જીવન ની. સપ્તમાધિપતિ ગુરુ 12મા સ્થાન ની અંદર એટલે કે વ્યય સ્થાન ની અંદર સિંહ રાશિ ની અંદર શુક્ર ની સાથે બિરાજમાન છે. ચંદ્ર મહારાજ પોતે વૃશ્ચિક રાશિની અંદર બિરાજમાન છે. કોઈ પણ વ્યક્તિનો જ્યારે ચંદ્ર દૂષિત થતો હોય અથવા ગુરુ મહારાજ દૂષિત થતા હોય ત્યારે એ વ્યક્તિના લગ્ન થવામાં અથવા થયા પછી ટકવામાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવે. ચંદ્ર મહારાજ પોતે વૃશ્ચિક રાશિની અંદર બિરાજમાન છે, જેના લીધે થોડા ઘણા આવા પ્રોબ્લેમ્સો થઈ શકે. ટચરી આંગળીની અંદર ચંદ્રનું મોતી ધારણ કરવાથી એમને સારો લાભ મળી શકે. મોળા સોમવાર 11 કરવાથી પણ સારો લાભ પ્રાપ્ત થઈ શકે. ચતુર્થ સ્થાનની અંદર રહેલા રાહુ માટે નિત્યને માટે ભગવાન શિવ પર દૂધ ચડાવવાથી એમને સારો લાભ પ્રાપ્ત થતો જણાશે. આગામી સમયની અંદર એટલે કે 10મા મહિનાની 21 તારીખ પછી પ્રયત્ન કરો, અવશ્ય આપને સફળતા મળી શકે છે. એમના માટે ખાસ કરી સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ આ ચાર રાશિમાંથી કોઈ એક રાશિની કન્યા શોધવાથી આપને સારો એવો લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ. અમરેલીથી રોહિતભાઈ જોડાશે. રોહિતભાઈ શું પ્રશ્ન છે આપનો? એની જન્મ ની તારીખ અને એની જન્મ તારીખ છે 27/5/1999. 27/5/1999. જન્મ નો સમય? જન્મનો સમય 5-6 સાંજના. 5-6 સાંજના. અને જન્મનું સ્થળ? અમરેલી જિલ્લાની. ઓકે. જુઓ, હવે એમના જન્માક્ષર જોવા જઈએ ને તો ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે અને તુલા લગ્ન ની અંદર ચંદ્ર મંગળ નો લક્ષ્મી યોગ અને કર્મસ્થાન ની અંદર કર્ક નો રાહુ હોવાના લીધે ક્યાંક ને ક્યાંક દ્વિધા વાળો સ્વભાવ છે. થોડીક વાર એમ થાય કે આ કરવું છે, પછી એમ થાય આ કરવું છે, ને આવી દ્વિધાના લીધે જ પોતાની પ્રગતિ પોતે કરી નથી શકતા. ભાગ્યસ્થાન ની અંદર મિથુન રાશિનો શુક્ર બિરાજમાન છે અને અષ્ટમ સ્થાન ની અંદર સૂર્ય અને બુધ બિરાજમાન છે. એટલે કે બુધ અને શુક્ર આ બંનેનો પરિવર્તન યોગ થઈ ગયો. બુદ્ધિ સારી હોવા છતાં પોતાના દ્વિધા વાળા સ્વભાવના લીધે પોતે પ્રગતિ નથી કરી શકતા. સારી પ્રગતિ જોઈતી હોય તો શું કરવાનું? સારી પ્રગતિ માટે શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીના મંદિરની અંદર લાલ કલરનું ગુલાબનું પુષ્પ અર્પણ કરવાનું કહો. નિત્યને માટે પોસિબલ હોય તો ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરી ઓમ ગંગ ગણપતાય નમઃ મંત્રનો જપ કરે, એનાથી પણ સારો લાભ પ્રાપ્ત થઈ શકશે. અને મંગળ દોષ અને ચંદ્ર મંગળનો જે લક્ષ્મી યોગ છે તો મંગળ દોષ માટે મંગળવારે મસૂરની દાળ છે એનું દાન કરવાથી પણ સારો લાભ પ્રાપ્ત થતો જણાય. જય ગણેશ.